તો દર્શક મિત્રો શેર બજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલાં ખાસ કરીને આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેર બજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો છે આપને મૂંઝવતી સમસ્યાઓ છે કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરવું કયો શેર પોઝિટિવ દેખાઈ રહ્યો છે કયો શેર નેગેટિવ દેખાઈ રહ્યો છે આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવાતા હોય તો મૂંઝવાની કોઈ જ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જે બે નંબર્સ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનું સમાધાન મેળવી શકો છો ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરું તે પહેલા ખાસ કરીને બજાર પર નજર નાખે બજારમાં જે પ્રમાણેની મુવમેન્ટ જોવા મળી છે જો વાત કરીએ સેન્સેક્સની તો બે દિવસના રજા બાદ જ્યારે આજે બજાર ખુલી રહ્યું છે સેન્સેક્સે બંધ આપ્યું છે ઘટાડા સાથે પચીસ પોઈન્ટ સોળના ઘટાડા સાથે એકત્રીસ હજાર સત્તાણું પોઈન્ટ તોંતેરની સપાટીએ બંધ જોવા મળી છે નિફ્ટીની જો વાત કરીએ તો નિફ્ટી એ નવ હજાર એકસો છત્રીસ પોઈન્ટ પંચ્યાસીની સપાટીએ બંધ જોવા મળી છે શું લાગી રહ્યું છે હરેશભાઈ હવે જ્યારે નવી જાહેરાત થઈ છે લોકડાઉન ફોર પોઈન્ટ ટુ ની જાહેરાત થઈ છે આ બધા જ વચ્ચે વેગ ટ્રેડનો છેલ્લો માફ કરશો પહેલો દિવસ પ્રથમ દિવસ અને આજે બજાર ખુલી રહ્યું છે બે દિવસની રજા બાદ કેવા સંકેત જોવા મળે છે લોકડાઉન તો એક્સટેન્ડ થવાનો તો એ તો સંકેત આપણને મળી ગયા હતા સવાલ છે કે ભાઈ લોકડાઉન જે કન્ટિન્યુ રહેવાનું છે તો કયા શરતોના આધીન રહેવાનું છે વાત એ હતી પણ કંઈ વધારે ફેરફાર નથી અને જે ફેરફાર છે ઇટ ડઝન્ટ અફેક્ટ ધ ઇકોનોમી એક ધ્રુવી સીધી વસ્તુ છે કે વાત છે કે લોકડાઉન ઇન કેસ ઓપન ભી કરે તો મેજોરિટી ઓફ ધ પબ્લિક જે બી સમજુ પબ્લિક છે હવે હું આ શબ્દ બી વાપરીશ એ લોકો લોકડાઉન મેન્ટેન કરવાના છે કે કોરોના વાયરસ જે બીમારી છે એ કોઈ મારે કોઈ બીજા સાથે ફાઇટ નથી કરવાની મને મારા જાત સાથે જ ફાઇટ કરવાની છે તો સોશિયલ ડિસ્ટન્સિંગ હું મારા માટે જ રાખીશ આજે હું જોઈશ કે બજારમાં મીન્સ હવે ફોર એક્ઝામ્પલ છેલ્લા બે ત્રણ દિવસમાં જ્યારે આ પંદર તારીખ પછી જ્યારે પંદરમ પંદરમીથી એટલે શાકભાજીને બધું ખોલવામાં આવ્યું કે ભાઈ કે ચો હવે ઘંટી બી ખુલે છે શાકભાજી બી ખુલે છે અને બીજી બધી દુકાનો જે ખુલતી ને બધી છૂટ મળી ગઈ તો તમે ત્યાં જઈને જો તો લાઇન કેવી લાગી હતી અને જે લાઇન લાગતી હતી તો ત્યાં તમને બધી જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જોવા મળ્યું હતું તો ફરગેટ અબાઉટ ઓનલી દુકાન તમે જે લારીવાળા હતા તો લારીવાળાને ત્યાં બી તમને લાઈન દેખાય પણ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે અને એમાં પછી અમે જોઈએ કે ભાઈ અહીંયા તો પચાસ માણસની લાઈન છે ક્યારે નંબર લાગશે ચલો જવા દો આપણે આજે નથી લેવું હવે તમે આ કહેવાનો ભાવાર શું છે કે આપણે એટલા કોશિયસ પણ થઈ ચૂક્યા છીએ તો ડોન્ટ એક્સપેક્ટ કે ભાઈ ચાલો આ લોકડાઉન ઓપન કરશે કે તમને છૂટછાટ આપશે કે એકદમથી હા જ્યાં જ્યાં ઇમરજન્સી હશે જે ઘરમાં કરિયાણું ના હોય કે સબ્જી ના હોય એમને જવું પડે એમના પાસે ફંડ જે સ્ટોક ના કરી શકતા હોય તો ત્યાં તો આ બધી વસ્તુ પોસિબલ છે કે આ બધું થવાનું છે બટ એ પછી ઇકોનોમીમાં તમને કંઈ નથી આપતા એની ઇમ્પેક્ટ ઇકોનોમીમાં નથી આવતી આપણે જે વાત કરી રહ્યા છીએ ઇકોનોમી રિલેટેડ આ લોકડાઉન ઓપન થાય તો એમાં કેટલું ઇમ્પેક્ટ આવવાનું છે તો આઈ ડોંટ થિંક સો કે એવો કંઈક વાસ્ત ઇમ્પેક્ટ આપણને જોવા મળે હજી પણ માર્કેટ એના ડાયલામાં

પહેલો ટ્રાએંગલ જ્યાં એનું મોડું મોટું હોય અને એનું મોડું નાનું થતું જાય એના પછી તરત જ બીજું કેન્ડલ બને છે મીન્સ બીજો ટ્રાયંગલ બને છે જ્યાં પહેલાં મોડું નાનું હોય કેમ કે આપણે પ્રીવિયસ કેન્ડલમાં શું મેં કીધું કે પહેલાં મોડું મોટું પછી મોડું નાનું તો જે મોડું નાનું હોય પછી એ ગ્રેજ્યુઅલી છે ને આમ ઓપન થતું જાય તો આમ જે ઓપન થતું જાય એટલે મોડું પહેલાં શરૂઆતમાં નાનું પછી મોડું મોટું તો એ મોડા મોટામાં પહેલાં નવ હજારનો સપોર્ટ હતો હવે આઠ હજાર નવસો એટલે એક્ઝેક્ટલી આઠ હજાર નવસો નથી પણ અમુક આંકડાઓ આગળ પાછળના છે તો હવે એ લેવલ આવી જાય છે એટલે આઠ હજાર નવસોના આસપાસ આવી જાય છે હવે દાખલા તરીકે આ સપ્તાહમાં કે આ બે ચાર દિવસમાં માર્કેટ આઠ હજાર નવસો આવે છે કે આઠ હજાર નવસોના આસપાસ ક્યાંક આવે છે અને ત્યાંથી પાછો કંઈક સમાચાર સારા આવી જાય અને માર્કેટમાં લિક્વિડિટી આવી જાય અને માર્કેટ કંઈક તેજી પકડી લે તો હવે ઉપરની તેજી ક્યાં સુધી છે તો દસ હજાર ચારસો દસ હજાર પાંચસો સુધી છે તો એવું નથી કે હાલના તબક્કે આપણે નવ હજાર બ્રેક થઈ જઈએ છીએ કે આઠ હજાર નવસો પચાસ આપણે આવી ગયા તો ત્યાંથી માર્કેટ હવે પછી નીચે જ જશે તો આ જે એક ડાયમેટિક પેટર્ન જે બની રહ્યું છે કે બને છે તો એનાથી તમારે બહાર નીકળવાની જરૂર છે ઘણી વખતે અત્યાર સુધી તો એ જ બનાવ બન્યો છે કે ભાઈ એ ડાયામેટિક પેટર્નના જે ટ્રાયંગલ જે ટ્રેન્ડ લાઇન છે એ ટ્રેન્ડ લાઇન સુધી આવે છે અને ત્યાંથી તમને બેક જોવા મળી જાય છે એ કારણસર આપણને નવ હજાર પાંચસો ને ચોર્યાસીને આ બધા લેવલ્સ આપણને જોવા મળ્યા છે તો હાલના તબક્કે બી એ આ પ્રોબ્લેમ તો છે જ મીન્સ આ કન્ડિશન તો છે જ કે જ્યાં સુધી આપણે ડાયમેટિક પેટર્નના જે ટ્રાયંગલ જે છે એનો સપોર્ટ આપણે વ્યવસ્થિત નથી તોડતા ત્યાં સુધી માર્કેટ બાઉન્સ થવાની સંભાવના છે એટલે ત્યાં સુધી આપણે આમ શ્યોર શોર્ટ નથી કહી શકતા અત્યારે આપણે સપોર્ટના નજીક છીએ તો મંદી તો કરવાની જ છે એમ આપણે કરતા જોઈએ છે પણ મંદી કરતાં બી આપણને બીક લાગે છે કે ક્યાંક અચાનકથી માર્કેટ ખેંચી ના જાય આવા રજાના દિવસે તો હજી વેટ એન્ડ વોચવાળી સિચ્યુએશન છે એના અંદર આપણે ઇન્ટ્રાડે કે બીટીએસટી કે એસટીબીટી શોર્ટ ઓફ ટ્રેડ્સ આપણે કરીએ તો ઓકે દેટ ઇઝ એફોર્ડેબલ પણ હાલના તબક્કે હજી પેટર્ન જે બની છે એ પેટર્ન હજી કમ્પ્લીટ થઈ નથી એનાથી બ્રેકઆઉટ મળ્યું નથી તો ડોન્ટ થિંક ઓફ ધેટ પર્ટિક્યુલર સાઈડ જી હા ઇન જનરલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ટ્રેન્ડ મંદીનો ચાલી રહ્યો છે એ ટ્રેન્ડ મંદીનો જે ચાલી રહ્યો છે તો એમાં આપણે જે વાત કરીએ એલિયડ વેવમાં તો વેવ એ આપણે કમ્પ્લીટ કર્યો છે આજે નેક્સ્ટ જે વેવ અત્યારે ચાલી રહ્યો છે એટલે સાત હજાર પાંચસોથી નવ હજાર આઠસો નેવ્યાસી સુધી જે લેવલ આવ્યો છે કે ક્વાઇટ પોસિબલ હવે આઠ હજાર નવસો એના આસપાસ સપોર્ટ લઈને પછી દસ હજાર પાંચસો આવી જાય તો ઓલ દેટ આ બધું જે ટ્રાન્ઝેક્શન્સ છે જે નિયો વેવ અમે કહેતા હોઈએ આ બધા જે ટ્રેડ્સ જે છે વેવ્સ એ વેવ આપણે વેવ બીમાં ગણીએ તો જે બી હાઈ બને છે તો એ વેવ બી જ્યારે કમ્પ્લીટ થાય સ્ટીલ વીઆર ઇન્ટુ ધ વેવ બી ઓનલી તો વેવ બી જ્યારે કમ્પ્લીટ થાય અને પછી વેવ સી જે શરૂ થશે પછીના લેવલ્સ અલગ આવશે પણ હાલના તબક્કે આપણે જો કહીએ કે હાલના તબક્કે જો આ સપોર્ટ તૂટી જાય અને સપોર્ટ તોડીને જો નીચે આવે તો ક્વાટ પોસિબલ આપણે સાત હજાર પાંચસો ફરી આવી જઈએ છીએ અને કદાચ એનાથી નીચેના પણ લેવલ્સ આપણને જોવા મળી શકે છે પણ હાલના તબક્કે જો વેવ બી મીન્સ વેવ સીની શરૂઆત થઈ જાય તો આપણે એવી આશા રાખીએ કે આપણે વધારે બહુ નીચે નથી જવાના પણ આ જ વસ્તુ જો દસ હજાર પાંચસો આવી જાય અને પછી વેવ સી શરૂ થાય તો તમે સમજી શકો છો કે સાત હજાર પાંચસોથી દસ હજાર પાંચસો એટલે ત્રણ હજાર પોઈન્ટ અને ત્યાંથી ફરી પાછું જે કરેક્શન શરૂ થાય તો નિફ્ટી ક્યાં જઈને પહોંચી શકે છે તો આ બધા કેલ્ક્યુલેશન્સ છે રાઈટ કેલ્ક્યુલેશન્સ છે એટલે આ બધા અનુમાનો છે તો એમ નથી કહેતો કે અત્યારના સવા નવ વાગે માર્કેટ ખુલે છે એટલે તરત જ તમે જઈને મેં હમણાં જે તમને વાત કરી કે જેને ફોલો કરો સ્ટીલ વી આર ઇન ધ મેકિંગ આપણે હજી પેટર્નમાં જ છીએ વેવ બીમાં જ છીએ તો વેવ બીમાં એનીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ બ્રેકડાઉન વાહ વાહ મંદીમાં ઇફ યુ ડોન્ટ બ્રેકડાઉન મે બી અગેન અબુલ રાન તો લેટ સી વોટ હેપન્સ માર્કેટ કઈ રીતના આગળ રમવા જઈ રહ્યો છે સવાલ છે આજની વાત તો આજના તારીખમાં મને નવ હજાર બસો ડિસ્ટન્ટ એક રેઝિસ્ટન્સ દેખાય છે નજીકમાં નજીક 9125 નું મને રેઝિસ્ટન્સ દેખાય છે ઓન ધ લોઅર સાઈડ તો સપોર્ટ આપ સૌને ખ્યાલ છે 9040 થી 908900 છે ચોક્કસ સરેશભાઈ જે પ્રમાણે વાત કરી બજારને લઈને કોલો મિત્ર આપણી સાથે જોડાયા ચુક્યા છે તમને પ્રશ્ન લઈને હેલો હા સ્વાગત છે આપનો કાર્યક્રમમાં આપનું નામ અને આપનો પ્રશ્ન જણાવશો હા શું પ્રશ્ન છે આપનો

હાલના તબક્કે વીઆર ઇન ટુ ધ સપોર્ટ ઝોન બરાબર છે તો વચ્ચે આપણે ચર્ચા થઈ ચૂકી છે કે જ્યારે બી કે આપ કોઈ બી ઇન્સ્ટ્રુમેન્ટ એક લોંગ ટર્મ બેસિસ ઉપર લો છો અને તમારે સામે એ એડવર્સ ચાલે છે તો તમે એને સામે હેજ કરી લો બેસ્ટ વસ્તુ છે તમારે હેજ કરવાની કે તમારે એને હેજ કરવાનું હોય આપે હેજ નથી કર્યું તો હોલ્ડ કરી રાખો આપણે જો પહેલાંથી નક્કી કર્યું કે મેં ત્રણ વર્ષ માટે લીધા છે અને ત્રણ વર્ષ માટે આપણે લીધા હોય દાખલા તરીકે બે હજાર ઓગણીસમાં તો બે હજાર બાવીસમાં આપણે જોવાનું ને વચ્ચે પછી ચિંતા કરવાનો કોઈ મતલબ જ નથી તમે બેંકમાં ડિપોઝિટ મૂકી દો છો પછી તમે ક્યાં ચિંતા કરો છો તમે ચિંતા કરો છો કે બેંક હમણાં એનું બેલેન્સ શીટ શું છે ઉઠવાની છે કે નથી ઉઠવાની કેટલા ફ્રોડ થયા કેટલા એનપીએ થયા એ બધું તમે જોવા જાઓ છો એ બધું આપણે નથી જોવા જતા ને આપણને આ એક વિશ્વાસ છે તો આ વસ્તુ બી એવી છે કે તમે જ્યારે નક્કી કર્યું હોય કે મેં સ્ટડી કરીને તમે લીધું હશે આપણે એ ગણતરી રાખીએ છીએ તો વેઇટ ફોર ધેટ પર્ટિક્યુલર પીરિયડ અને વચ્ચે તમારે જો એના સાથે તમારે રમત કરવી હોય તો ધેન ધ બેસ્ટ વે ઇઝ ટુ હેજ હેજ એટલે તમારે સામે પૂટ લઈ લેવાનું હોય ચોક્કસ સરેશ મેં ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરું અને બજાજ ફાઇનાન્સ અંગે આપને પૂછવા માંગુ બજાજ ફાઇનાન્સની કન્ડિશન શું જણાઈ રહી છે અત્યારે બજારની અંદર બજાજ ફાઇનાન્સ બાવીસો ચાલીસ એક ઇમ્પોર્ટન્ટ નર્તન નડી રહ્યો છે અને સપોર્ટમાં બે થી નીચે આવે છે એટલે ઓગણીસો પચાસ તમે લઈ શકો છો પણ બે હજારના નીચે તમે ગણતરી કરો તો હવે બે હજાર તૂટશે તો આમાં મંદી બે હાજર પંચ્યાસી છે એટલે બે હાજર તૂટે તો મંદી ત્યાં નજીક આવે ને તમને એમ લાગે ને સપોર્ટ લે છે આના અંદર જે મુવમેન્ટ તમને જોવા મળશે એ મારા ખ્યાલ મુજબ બસ બાવીસો ચાલીસ કે બાવીસો પચાસ ઉપર જોવા મળશે હરેશભાઈ કહ્યું કે બે હજાર જો તૂટે છે તો પછી મંદી અને ઓગણીસો પચાસ ના ધ્યાનમાં રાખીને આપણા ઇન્સ્ટ્રુમેન્ટની અંદર બોટમ ધ્યાન

હરેશ્વઈ બર્શ પેન્ટ અંગે આપને પૂછવા માંગુ બર્શ પેન્ટ ને સીચુએશન શું જણાઈ રહી છે પોજિટિવ ટ્રેડ ઝોન માં કે નેગેટિવ ટ્રેડ ઝોન માં ઇન્સ્ટ્રુમેન્ટ જો હાલના તબક્કે તો નેગેટિવ ટ્રેડ ઝોન માં જ છે અત્યારે તબક્કામાં બહુ ઓછા ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે પોઝિટિવ ટ્રેન્ડ માં છે ટ્રેન્ડ નેગેટિવ છે બટ નેગેટિવ ટ્રેન્ડ થયા પછી તમારું બર્જર પેન્ટ જે છે એ થોડોક સ્ટેબલ થઈ ગયો છે કેમ કે ચારસો ચાલીસ જે છે એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે ચારસો ને માન આપે છે ને અત્યારે ચારસો પચાસ ચારસો એકાવનના આસપાસ એને બંધ આપ્યું છે હવે આપ જુઓ તો ચારસો ચાલીસ જો બ્રેક કરશે તો આ ઇન્સ્ટ્રુમેન્ટ પછી વધારે નીચે છે વધારે નીચે એટલે દસથી પંદર ટકા એટલીસ્ટ આની મુવમેન્ટ ઓન ધ લોઅર સાઈડ તમને જોવા મળશે પણ જો ચારસો ચાલીસને સાચવી લે છે અને માર્કેટને એવરીથિંગ કમ્સ ટર્ન અરાઉન્ડ જે મેં તમને વાત કરી તો ઇફ એવરીથિંગ ગેટ્સ ટર્ન અરાઉન્ડ અને માર્કેટ દસ હજાર પાંચસોના કે દસ હજાર ચારસોના નજીક આવી જાય દેન બર્જ પેઇન્ટ ઓન ધ હાયર સાઈડ અગેન તમને એટલીસ્ટ દસ ટકા કે દસ બાર ટકા તમને રિઝલ્ટ આપી શકે છે અને એનાથી ઉપર પછી જો ચાલી જશે તો બીજા દસ ટકા એટલે પછી ઓવરઓલ વીસથી પચીસ ટકાનો તમને આ લેવલથી એપ્લિકેશન જોવા મળી શકે છે બટ રાઈટનો કોઈ ટ્રેડ નથી મેં આપણે જે સપોર્ટ લેવલ આપ્યો છે ચારસો ચાલીસ એટલે ચારસો પાંત્રીસ ચારસો ત્રીસ તમે આ લેવલ ખાસ ધ્યાન રાખજો આ બ્રેક થાય તો એને હોલ્ડ ના રાખતા કે ખરીદી ના કરતા

એક વર્ષ માટે લેવાની ઈચ્છા છે હાલના તબક્કે માર્કેટમાં મીન્સ બાયોકોનમાં ક્યાંક મને થોડુંક પ્રોફિટ બુકિંગ દેખાય છે આ જો બાયોકોને બસો અડસઠથી જે કન્ટિન્યુઅસ રેલી દેખાડી સો રૂપિયાની ત્રણસો સડસઠ સુધી એટલે ઓલમોસ્ટ સો રૂપિયાની રેલી દેખાડી પછી ક્યાં કંઈક આ ઇન્સ્ટ્રુમેન્ટ છે ને થોડુંક ડિસ્ટ્રીબ્યુટ થયું છે એટલે પ્રોફિટ બુકિંગ આવ્યું છે થોડુંક ફ્લેટ ચાલતો એક રેન્જમાં હતો એ રેન્જથી ફરી પાછો આ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન ધ લોવર સાઈડ આવ્યું છે તો હું હવે આ ઇન્સ્ટ્રુમેન્ટને પ્રિફર નહીં કરું બાય કરવાનું આ ઇન્સ્ટ્રુમેન્ટ ફરી મારા માટે પ્રિફરેબલ બાય થશે જ્યારે આ અગેન હાઈ કૂદ આવશે એટલે ત્રણસો સડસઠ જે બનાવ્યું હતું એને એ ત્રણસો સડસઠ અડસઠ જે છે એના ઉપર ચાલે એના પર બંધ આપે અને કન્ટિન્યુઅસ મને ફોલો બાઈંગ પણ જોવા મળે તો જ આ ઇન્સ્ટ્રુમેન્ટમાં ટર્ન અરાઉન્ડ થશે બાકી જો તમારે બોટમ ફિશિંગનું વિચાર છે તો કારણ કે વચ્ચે નીચે ઓન ધ લોવર સાઈડ એક અપ ઓપનિંગ આને કરેલું છે ઓન તારીખ તમને કહું તો સાત ચાર એપ્રિલ મહિનાની સાતમી તારીખે તો એને ધ્યાનમાં રાખીને મીન્સ એના નજીક આવે તો ત્યારે તમે બોટમ ફિશિંગ વિચારી શકો છો બોટમ ફિશિંગ મારો કહેવાનો મતલબ એ છે કે તેજી થાય પણ ના પણ થાય આઈ એમ નોટ હંડ્રેડ પર્સન્ટ શ્યોર કોન્ફિડન્સ નથી રાઈટ તો એને આપણે બોટમ ફિશિંગ કહીએ કે એક સ્પેક્યુલેશન ટાઈપ છે કે ભાઈ હા બોટમ ફિશિંગ એટલે ચલો અહીંયા આપણે ખરીદી કરી લીધી ચાલી ગયું તો ઠીક છે ના ચાલી ગયું તો સ્ટોપ લોસ હેટ થશે તો એક સપોર્ટ લેવલ આવે છે કારણ કે ફૂલ ગેપઅપ છે એ લેવલ ઉપર ચોક્કસ વધુ એક કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે હેલો હાજી નમસ્કાર નમસ્કાર ગુડ મોર્નિંગ સ્વાગત છે આપનો મારો પ્રશ્ન એ છે કે હમણાં જે વીસ લાખ કરોડ નું પેકેજ આપ્યું છે એના અનુસંધાનમાં બેંક નિફ્ટી માટે અને ખાસ કરીને સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા જે માઇનિંગ અને કોલ માટેની જે કાલે વાત કરી છે તો એ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને બેંક નિફ્ટી માટે આપનો શું પ્રતિભાવ છે સર પ્લીઝ જણાવશો આની ચર્ચા હું કરીને બેઠો છું વીસ નું જે પેકેજ આપ્યું છે એ બધું લોનનું એક આશ્વાસન તમને આપ્યું છે કેટલા લોકોને લોન મળે છે કોલેટરલ છે ગેરંટર છે એને કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ થશે કઈ રીતના ફંડ પાછા આવશે રાઈટ આપણે બધા તમે બી એક સમજદાર વ્યક્તિ છો સમજો છો અને એની ડિટેલમાં હું ચર્ચા કરીને બેઠેલો છું અહીંયા સવાલ છે જી હા કદાચ મારું અમુક વસ્તુ માનવું મે બી કદાચ ઘણા લોકોને ઠેસ પહોંચે આપણા દેશને વધવું હોય ઉપર આવવું હોય ઇકોનોમિક્સ બનાવવી હોય સરકારને સૌથી પહેલાં તો જેમ આપણે કમ્પેર કરીએ છીએ દર વખતે કોના સાથે અમેરિકા સાથે પહેલાં આપણે કમ્પેર કરતા હતા લંડન સાથે એટલે યુરોપ સાથે હવે આપણે કમ્પેર કરીએ છીએ અમેરિકા સાથે તો અમેરિકામાં સિટીઝન પણ એટલા જ એક્ટિવ છે સામે સરકાર બી એટલી જ છે કે આજે અનએમ્પ્લોયમેન્ટ છે તો અનએમ્પ્લોયમેન્ટના જે ડેટા જે પ્રમાણે આવે તો એમના પૈસા દર મહિને એમના ખાતામાં જમા થાય છે જે સોશિયલ સિક્યોરિટી આપણે કહીએ અહીંયા એવું કશું છે જ નહીં અહીંયા એવું કંઈ છે જ નહીં પાંચસો રૂપિયા અને પાંચસો રૂપિયા બી કેટલામાં ક્યાં કેટલી કઈ રીતના પહોંચે છે એ ઇઝ સમથિંગ ડિફરન્ટ રાશન આપવાની વાત કરે છે તો રાશન કઈ રીતના કેટલાને કઈ રીતના પહોંચ્યું છે એ બી આપણે સૌ જાણીએ છીએ હાલના તબક્કે તમે જે વીસ લાખ કરોડની જે વાત કરી છે એ બધા બેસિકલી લોન છે અને લોન બી મોટાને જ્યાં સુધી ગ્રાઉન્ડ લેવલ ઉપર એ નથી આવતું ત્યાર સુધી કશું મતલબ નથી તો હાઉ કેન બેંક પરફોર્મ રાઈટ પહેલા વાતો પૈસા અચ્છા જે મેં વાત કરવા જતો તો ખોટી લાગે આપણા રિલિજિયસ ટ્રસ્ટ હું જાણું છું ઘણા લોકો કદાચ મારો વિરોધ કરશે મંદિરોમાં સોનું પડ્યું છે તિરુપતિ તમે જાઓ ઇવન આપણે ત્યાં બી સોનું કેટલું બધું પડ્યું છે એ સોનું લોકરમાં રાખીને શું કરવાનું એ તમે સરકારને આપો તો સરકાર એના સામે પ્રિન્ટ કરે નોટો સરકારને સોનું જોઈએ છે પ્રિન્ટ કરવા માટે તો આ लॉकर में तेज राखो एना करता सरकार जो बेसिकली मंदिर नो हेतु शू आरी समझ आई मे बी रॉन्ग इन इट सॉरी हूँ पहला माफी मांगी छु मंदिर नो हेतु शू सबका भला हो उसमें खास करके गरीबों का तो जो પૈસેવાળા હોય તો જે પૈસાવાળા છે એ લોકો ત્યાં દાન કરે છે ઇવન ગરીબો બી ત્યાં દાન કરે છે કેમ કે એમની કંઈક માન્યતા પૂરી થાય છે એટલે એ લોકો ત્યાં જઈને દાન કરીને આવે છે બુટ્ટી છે વોટ એવર ઇટ ઇઝ રાઈટ પણ હવે જ્યારે દેશને તકલીફ છે દેશના પુત્રને તકલીફ છે છોકરા છોકરીઓને તકલીફ છે ત્યારે મંદિરને સામેથી આવીને એ વસ્તુ સરકારને આપી જો એમ નથી કહેતો કે ટોટલી આપી દે પણ એ સોનું જો સરકારને આપે અને સરકાર પાસે સોનું આવી જાય દસ વર્ષ માટે કે વીસ વર્ષ માટે લોંગ પીરિયડ માટે સોનું એમના પાસે આવી જાય સરકાર આવા સમયના નોટ છાપીને તમને આપણે સૌને સાચવી લે આ રીતના તો આખી સ્ટોરી જે છે ને આખું ઇન્ડિયા જે છે એ આખું ટર્ન અરાઉન્ડ થઈ જાય બટ નો બડી ટુ ડુ ઇટ અચ્છા બીજી વસ્તુ છે કે મેં જે મંદિરનું એક નામ દીધું તિરુપતિ કે બીજા બી એવા બધા દે ઓલ આર કન્ટ્રોલ્ડ બાય ગવર્મેન્ટ એ ગવર્મેન્ટે જ ટેક ઓવર કરી લીધેલું છે પણ એ તે સ્ટેટ ગવર્મેન્ટના હાથમાં છે તો આ થવું જોઈએ એટલે આઈ ડોન્ટ થિંક સો આ બધી વસ્તુ ઇઝ ધેટ ઇઝી રાઈટ તો આઈ ડોન્ટ થિંક સો કે તમે જે કીધું કે બેંક નિફ્ટી કે વોટએવર એવર ઇટ ઇઝ સી હાલના તબક્કે તો માર્કેટ કદાચ ઉપર આવશે બી તો થોડું ઘણું જે મેં તમને વાત કરી કે નિફ્ટી દસ હજાર પાંચસો ઉપર આવશે તો સામે બેંક નિફ્ટી પણ હાલના તબક્કે તો વીક જ છે પણ બેંક નિફ્ટી બી કેટલું આવી આવીને આવે બાવીસ હજાર ખેંચી ખેંચીને ચોવીસ હજાર હાલના તબક્કે વીઆર આર એટીન થાઉઝન્ડ એટ હન્ડ્રેડ તો ખેંચી ખેંચીને ચોવીસ હજાર પણ પછી જ્યારે એ તૂટશે જ્યારે તૂટશે એ બાવીસ હજાર કોર્સ કરીને ચોવીસ હજારની રેન્જમાં જ્યારે આવી જાય અને પછી જો એમાં સેલિંગ આવશે તો એ સોળ હજાર જે લો બન્યો છે બેંક નિફ્ટીનો તો એ પછી તમારો દસ હજાર લો બનશે

હવે ત્રણસો તેત્રીસ એટલે ત્રણસો બત્રીસનો સપોર્ટ છે ઉપરમાં ત્રણસો તેતાલીસ ત્રણસો પચાસ ચોક્કસ સરેશભાઈ સમયનો ભાવ છે માટે કાર્યક્રમમાં રજા લેવાનો સમય થઈ રહ્યો છે રજા લેતા પહેલા આજના કાર્યક્રમનો છેલ્લો પ્રશ્ન કે આપે જે શેર બજારના ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરી છે ચર્ચા કરી છે આપનો પોતાનો કાંઈ પર્સનલ ઇન્ટરેસ્ટ ખરો તેમાં જે બી ઇન્સ્ટ્રુમેન્ટ વિશે ચર્ચા થઈ છે મારું ક્યાં કોઈ પર્સનલ હોલ્ડિંગ નથી જ્યાં મારા મિત્ર સગા સંબંધી મારી ફેમિલી મસાન એ લોકો ટ્રેડિંગને ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે દેખીતી વસ્તુ છે મારી ફેમિલી અંદર ઇન્વોલ્વ છે તો આપ મારો ઇન્ટરેક્ટ ઇન્ટરેસ્ટના તમે જોઈ શકો છો તો દર્શક મિત્રો બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને શેરબજાર પર વધુ પ્રશ્નોના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારક કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર